અમદાવાદના બોપલમાં કારની ટક્કરે વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો. તો વિદ્યાર્થીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ વિદ્યાર્થીના જે એક્સિડન્ટમાં જે અકસ્માતમાં મોત થયું હતું તેને જોતા વાલીઓ દ્વારા પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો અકસ્માત બાદ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા તો વિદ્યાર્થીના પરિવારજનોએ આ હોબાળો કર્યો હતો. અમદાવાદમાં જે ઘટના રહી છે તે ઘટના સંદર્ભે વિદ્યાર્થીના મોત પછી વાલી અને ખાસ કરીને પરિવારજનો જે ઉશ્કેરાયા હતા, રોષે ભરાયા હતા અને ત્યારબાદ હોબાળો મચાવ્યો હતો. એકવાર આપણે જણાવીએ કે અમદાવાદના બોપલમાં કારની ટક્કરે વિદ્યાર્થીનું મોત થયું હતું. આ વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરીને હોબાળો કર્યો હતો. બોપલમાં કારની અડફેટે આવી જતા બસ નીચે જે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે ત્યારે આ મામલે સમગ્ર જે બોપલવાસીઓ છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પોલીસ ઘટનાની 1.5 કલાક બાદ આવતા પોલીસ પર આક્રોશ કરી રહ્યા છે અને જે રસ્તો રોક્યો છે તે જોઈ શકાય છે કે જે સ્થાનિકો છે તે લોકોમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ 1.5 કલાક લેટ આવતા જે સ્થાનિકો છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થવા છતાં પણ જે પોલીસ છે તે ઘટના સ્થળે નહોતી પહોંચી અને જે પ્રકારે અવારનવાર આ અકસ્માત સર્જાતા હોય છે તેને લઈને સ્થાનિકોમાં એક ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દીક્ષિત દરજી સાથે દીપક સોલંકી, ઈટીવી ન્યૂઝ અમદાવાદ.